अनलॉक पार्ट वन में आज केन्द्र सरकार द्वारा रेस्टोरेंट खोलवानी परमिशन आपवामां आवी छे, परंतु रेस्टोरेंट में मोटे भागे परप्रांतीय कारीगरों काम करता होय छे। तेओ वतन चाल्या जता शहेरनी मोटा भागनी रेस्टोरेंट आजथी शुरू थई शकी न हती, त्यारे चेनल सूरत द्वारा शहेरना रेस्टोरेंट मालिको साथे वात करवानो प्रयास करवामां आव्यो हतो। केन्द्र सरकार द्वारा आज थी पूरा देश में मॉल है, रेस्टोरंट है, ते खोलवानी परमिशन आपवामां आवी छे, परंतु घणी बधी जे रेस्टोरंट है जे हाल बंद हालत में जोवा मळी रही है। त्यारे आपणे सूरत शहेरनी जाणीतेवी कंसार होटल खाते छे अने तेमना जे ओनर छे ते आपणी साथे छे अने आपणे तेमनी साथे वात करीशुं अने जाणवानो प्रयास करीशुं के कई रीतनी परिस्थिति हमणां छे, हाल में कई रीतनी आ रेस्टोरंट में कई रीतनी परिस्थितिनो आपने सामनो करवो पड़ी रह्यो छे। परिस्थितिना सामनामां वस्तु ए छे के स्टाफ नथी। अत्यार सुधी लॉकडाउनना पीरियड दरमियान दरेक स्टाफने अमे लोकोए साचवो, ए लोकोने राख्या, सारी रीते जमाड्या, बधुं ज ए लोकोने फुलफिल कर्युं। अने ज्यारे टाइम आव्यो छे रेस्टोरंट चालू थवानो ने श्रमिक ट्रेन चालू थई, तो ए लोको बधा रवाना थई ગયા। તમારે ત્યાં કેટલા કારીગરો કામ કરતા હતા અને કેટલા કારીગરો વતન ચાલ્યા ગયા છે? મારે ત્યાં મિનિમમ 55-60 માણસનો સ્ટાફ એટ ધ ટાઈમ હોય છે। અત્યારે મારી પાસે ફક્ત ને ફક્ત 4 છોકરાઓ છે। તો તમારે ત્યાં કઈ રીતની સેવા હાલમાં ચાલી રહી છે? અત્યારે ફક્ત ને ફક્ત ટેક અવે ચાલુ રહ્યું છે, એ બી એક ટાઈમ માટે, સાંજે 9 વાગે જે પ્રમાણે કર્ફ્યુ ચાલુ થઈ જાય છે એટલે રાતનું ડિનર આપી નથી શકતા, ફૂડ વેસ્ટ થાય છે, એટલે ફક્ત સવારે લંચ જ આપી શકીએ છીએ। જી બિલકુલ, બીજું એ પણ કહેવા માંગીશ કે હવે આ પરિસ્થિતિ તમને શું લાગે છે કેટલા દિવસ સુધી ચાલી શકે છે, તમારા કારીગરો ક્યારે આવશે તેની કઈ રીતની સંભાવના છે? કારીગરો માટેનું તો બેન એવું છે કે એ લોકો આવવા માટે રાજી છે, પણ રાજસ્થાનથી એક પણ ફ્રિકવન્સી નથી આવવા માટેની, ના તો આપણી GSRTC ચાલુ થઈ છે જે પ્રમાણે સરકાર કહે છે કે ચાલુ થઈ ગઈ છે, પણ નથી એ લોકોને કોઈ ફ્રિકવન્સી મળતી, નથી ટ્રેનની ટિકિટો મળતી, વચ્ચે ટાઉટો અને મીડિયેટરો ટિકિટો બુક કરી દે છે, આજે 2 મહિનાની વેઇટિંગો ભૂલતી થઈ ગઈ છે, હવે ને વગર કન્ફર્મ ટિકિટે આવી શકાતું નથી, જનરલ ડબ્બા છે નહીં, એટલે તકલીફો એવી છે। લોકો એવું કહે છે કે અમે તો બેગ લઈને રેડી છે, પણ તમે ટિકિટ મોકલી આપો તો આવીએ। અને બીજું એ પણ પૂછવા માંગીશ કે સપોઝ આ ચાલુ પણ થઈ જાય, તમારા કારીગરો પણ આવી જાય, પરંતુ આ હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે કે પછી આપણે રેસ્ટોરન્ટની વાત કરીએ, તેને પાટા પર આવતા કેટલો સમય લાગી જશે? કારણ કે હમણાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે આપણે બધા તેનાથી વાકેફ છે, એટલે લોકો પણ પહેલાં કરતાં પ્રમાણમાં ઓછા આવશે, એ વિશે તમારું શું કહેવું છે? એ લોકો માટેનું કહેવું એવું છે કે મને મારું એવું માનવું છે કે દિવાળી પણ આ જ રીતે નીકળી જશે, કારણ કે જે એક્સપેન્સીસ છે, જે છોકરાઓ છે એ લોકોની પણ ડિમાન્ડ એ છે કે અમે 3 મહિનાથી ઘરમાં બેઠા છે તો અમને પગાર વધારો જોઈએ છે, સૌથી મોટી વાત અત્યારે આ આવી ગઈ છે। પગાર વધારે આપવા છતાં જે એક્સપેન્સીસ થવાના છે કે મહિને 3-3.5 લાખ રૂપિયાનો પગાર, બીજા એક્સપેન્સીસ જે લાઇટ બિલ, ગેસ બિલ છે, ઇલેક્ટ્રિકસિટી છે, ટેક્સીસ છે, PF, ESI, એ બધામાં કોઈ રાહત નથી અત્યારે, એ ભરવાનું જ છે, અને એની સામે બિઝનેસ નથી, બિઝનેસના અવર્સ ઘટી ગયા છે। હવે મારે અમારે ગુજરાતી થાળીનો બિઝનેસ છે તો 4-8માં કોઈ ગુજરાતી થાળી ખાવા આવવાનું જ નથી, પિઝા બર્ગર ખાવા કોઈક જતું રહે, હું કોઈ પિઝા બર્ગરના ખિલાફ પણ નથી, પણ જે મારું બિઝનેસ છે કે ભાઈ અમારે ગુજરાતી થાળી, તો 4-8 મને બિઝનેસ જ નથી મળવાનો, 9 વાગ્યાથી કર્ફ્યુ છે, તે જે છોકરાઓ આવશે પગાર પૂરો લેશે, કામ થવાનું છે પાર્ટ ટાઈમ, એની સામે મારો બિઝનેસ નથી થવાનો। તો સરકાર પાસે કોઈ આશા ખરી તમારી, શું એક્સપેક્ટેશન રાખો છો? સરકાર પાસે એક્સપેક્ટેશન રાખવાનું કારણ ઘણા બધા છે કે ભાઈ અમને ટેક્સીસમાં રાહત આપે, GST રાહત આપે, લાઇટ બિલની અંદર રાહત આપે, કે જે અમારો બિઝનેસ અડધાની પણ અંદર થવાનો છે ને એની સામે એક્સપેન્સીસ અમારા ફૂલ છે, કોઈક જે રાહત પેકેજની એ લોકો આપી છે તે અમારા બિઝનેસને અનુલક્ષીને તો કોઈ એમાં છે જ નહીં, અમને બેનિફિટ જ નથી। જે કારીગર આવે છે તો એટલીસ્ટ એ લોકોને માટે PF ESI થ્રુ એવી જોગવણ કરવામાં આવે કે ભાઈ 30% પગાર એ લોકો ચૂકવે। જી બિલકુલ, તો આથી રેસ્ટોરન્ટ છે, મોલ છે, શરૂ થઈ ગયા છે, પરંતુ જો આપણે રેસ્ટોરન્ટની વાત કરીએ તો રેસ્ટોરન્ટ ઉદ્યોગ હજુ પાટે આવ્યો નથી, અને પાટે ક્યારે આવશે તે પણ એક સવાલ છે, કારણ કે જે મોસ્ટલી કારીગરો અહીં કામ કરતા હોય છે તેઓ વતન પલાયન થઈ ગયા છે, અને વતન ગયા પછી અહીં આવવા માટે તેમની પાસે કોઈ ઓપ્શન નથી, ટ્રેન છે તે અવેલેબલ નથી, તેથી ઘણી મુશ્કેલીઓનો સામનો આ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝને હમણાં હજુ વધારે સમય સુધી કરવો પડી શકે તેવું લાગી રહ્યું છે।
આપણે હમણાં કંસાર હોટલના ઓનર સાથે વાત કરી અને હવે આપણે સિટી કોર્નર હોટલના જે માલિક છે ગુલામભાઈ તેમની સાથે છે અને તેમની સાથે જાણીશું કે રેસ્ટોરન્ટની હાલમાં કઈ રીતની પરિસ્થિતિ છે. જી ગુલામભાઈ, તમે એ જણાવશો કે આજથી હોટલ રેસ્ટોરન્ટ ચાલુ થવાની હતી પરંતુ ચાલુ થઈ નથી શકી, શું કારણ છે? કારણ એક તો સ્ટાફ હાજર નથી અને જે લોકો ડરના મારે ચાલે ગયા છે ફરીથી આવવા માંગતા નથી અત્યારે ને પોતાના મા બાપ એને મોકલવા પર તૈયાર નથી એટલે સ્ટાફ હવે ચલાવવી મુશ્કેલ છે. તો ગુલામભાઈ એ જણાવશો કે એ જે ચાલ્યા ગયા છે તમારા કારીગરો એ વતનથી ક્યારે આવશે, કોઈ આશા ખરી? એટલે 8-10 દિવસ ટાઈમ આપેલો છે લોકોએ કે થોડા દિવસો રાહ જુઓ પછી અમે આવીએ છીએ કીધું છે, પછી આવે ત્યારે વિચારીએ છીએ અને વાતાવરણ જોઈને પછી ચાલુ કરવા ઈચ્છે. અને એ લોકો આવશે પણ કારીગરો, ત્યારબાદ પણ તમને ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે કારણ કે કારીગરો પૂરેપૂરા આવવાના નથી, આવ્યા પછી પણ જે ગાઈડલાઈન છે તે મુજબ રાતના તમે 8 વાગ્યા પછી ચાલુ નથી રાખી શકતા અને રેસ્ટોરન્ટનો જે બિઝનેસ છે તે મોસ્ટલી રાતના 8 વાગ્યા પછીનો જ હોય છે. તો કઈ રીતની પરિસ્થિતિ તમને આગામી દિવસોમાં પણ સામનો કરવો પડી શકે છે? એ તો દિવસે તો કોઈ ધંધો અત્યાર સુધી મળતો નથી, ચાલુ રનિંગ ટાઈમ પર પણ અમે નુકસાનમાં જ હતા છેલ્લા 2 વર્ષથી, પણ છતાં પણ અમે ટ્રાય કરીશું અને જો મોડા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપશે તો ચાલુ કરવા માટે વિચાર કરીશું, બાકી દિવસ પૂરતું તો મુશ્કેલ છે. સરકાર પાસે કોઈ આશા ખરી? હવે અમારે એસોસિએશનની સરકાર તરફ માગણી કરે છે, હવે શું કરે છે એ સરકારને એસોસિએશન વચ્ચે વાતચીત ચાલુ છે. જી બિલકુલ, તો આપણે જોયું કે શહેરની આપણે 2 હોટલની હમણાં મુલાકાત લીધી, રેસ્ટોરન્ટની હમણાં મુલાકાત લીધી, એક સિટી કોર્નર છે અને કંસાર છે તે બંને રેસ્ટોરન્ટની મુલાકાત લીધી. તે બંને રેસ્ટોરન્ટ હજુ ચાલુ નથી થઈ શકી કારણ કે કારીગરોની એક મુખ્ય પ્રશ્ન છે કે અછત છે, કેટલાય દિવસોથી કારીગરો ચાલ્યા ગયા છે ને આજથી શરૂ થવાની હતી પરંતુ કારીગરો નથી તેને કારણે નથી થઈ શકી. બીજો એક પ્રશ્ન છે કે રાતના 8 વાગ્યા પછી છે તે રેસ્ટોરન્ટ કે કોઈ બંધ કરી દેવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. તો જે હોટલ રેસ્ટોરન્ટનો બિઝનેસ હોય છે તે મોસ્ટલી રાતના જ કસ્ટમરો વધારે આવતા હોય છે તે કારણ પણ છે. અને આવી જ રીતે આપણે બીજી ઘણી બધી રેસ્ટોરન્ટ છે તેઓના ઓનર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને દરેકનો આ જ પ્રશ્ન છે. તેથી જે સ્વાદપ્રિય સુરતી લાલાઓ છે તેઓએ પોતાનો ચટાકો પૂરો કરવા માટે હજુ થોડો સમય રાહ જોવો પડી શકે છે. કેમેરા પર્સન પાર્થ લિંબાચિયા સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.